नमस्कार मित्रों, आप सौनું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ચિંતાનું માવઠું, ઝાકળ વર્ષા, ધુમ્મસ અને સામાન્ય ઠંડી, તેમજ અરબી સમુદ્ર ભેજવાળું વાતાવરણ અને માવઠું તેમજ કમોસમી વરસાદ. તો મિત્રો, ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનું જોર ઘટવા લાગ્યું છે અને મિત્રો, ખાસ કરીને વહેલી સવારે અને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે, તેમજ ભર બપોરે ગરમી પણ જોવા મળી રહી છે. આ સાથે મિત્રો, હાલમાં ગુજરાતની અંદર બેવડી સિઝન ચાલી રહી છે, ત્યારે હવામાનની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના અમુક અમુક વિસ્તારોની અંદર માવઠું કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. આ મુજબ મિત્રો, હવે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જે છેવાડાના વિસ્તારો જે છે એની અંદર મિત્રો, વરસાદ પડવાની હવામાન આગાહી પ્રમાણે વાદળછાયું વાતાવરણ તેમજ ભર શિયાળે ચોમાસા જેવો માહોલ પણ જોવા મળી રહ્યો હતો. આ મુજબ મિત્રો, વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ સાથે અને દાહોદ જિલ્લાના અમુક પંથકોની અંદર વરસાદ સાથે કરા પણ પડ્યા હતા, એવું પ્રાપ્ત માહિતી અનુસાર સૂત્રો અનુસાર જણાઈ રહ્યું છે. મિત્રો, જેને માવઠાને લીધે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી અને મિત્રો, ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો. મિત્રો, અત્રે ઉલ્લેખનીય છે કે હવામાન આગાહી પ્રમાણે 18 અને 19 ફેબ્રુઆરીના જે આગાહી હતી એ આગાહી મુજબ મિત્રો, વાતાવરણમાં અચાનક પલટો આવશે અને મિત્રો, વાદળછાયા વાતાવરણ સાથે સામાન્ય વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી. મિત્રો, એક બીજી વાત તમને કહી દઉં કે જે પણ આપણી ચેનલની અંદર નવા મિત્રો છે એમને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે, સાથે સાથે લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલમાં શેર કરજો. તો મિત્રો, વાત કરીએ આપણે 18-19 ફેબ્રુઆરીના જે તાપી તેમજ ડાંગના વિસ્તારો જે હતા એની અંદર મિત્રો, સામાન્ય વરસાદ થવાની સંભાવના હતી અને મિત્રો, 18 થી લઈને 21 ફેબ્રુઆરી આસપાસ અરબી સમુદ્ર તરફથી જે ભેજવાળા વાદળો જે છે એ ભેજવાળા વાદળોને લીધે ગુજરાતમાં કેટલાક ભાગોની અંદર કમોસમી વરસાદ પડવાની પણ આગાહી છે. આ મુજબ મિત્રો, વધુ જે ભેજવાળા વાદળો જે છે એ ગુજરાત રાજ્યના ડાંગ, તાપી, વલસાડ, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસાગર અને મધ્ય ગુજરાત આસપાસ અને સાથે સાથે અરવલ્લી, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના અમુક અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની હાલ પૂરતી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો, 21 થી 23 ફેબ્રુઆરી આસપાસ ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમવર્ષા અને કમોસમી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.